50 સમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મિશ્રા જે છે તે જનસંઘર્ષ વિરાટ પાર્ટીમાંથી લડી રહ્યા છે, આપણી સાથે ઉપસ્થિત છે. ચૂંટણી લડવાની જે તૈયારી છે જોરોશોરોથી આપના દ્વારા કરવામાં આવી રહી છે, કયા પ્રકારની તૈયારીઓ છે? ચૂંટણી લડવાની અહીંયા તો બહુ જ મજા આવી રહી છે. એનું કારણ છે કે સ્થાનિક લોકોની સમસ્યાઓનો ઉકેલ છેલ્લા 70 વર્ષથી જ્યારથી દેશ આઝાદ થયો છે તો નરકમાં રાખવાની સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી છે, અને એના વિરોધમાં લોકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. તથા અલ્પેશ ઠાકોરને જે ટિકિટ ભાજપે આપી છે એ વિષય હેતુ અમે ખાસ આખું કેમ્પેનિંગ કરીએ છીએ. કારણ કે જ્યારે આ જ લોકો પક્ષ પલટાઓને એકબીજાને ચાન્સ આપતા હોય ત્યારે આવા લોકોની બાદબાકી કરવા અને અમરાઈવાડી વિધાનસભા માટે જે ગંદકીનો સ્વિટ્ઝરલેન્ડ અમે નામ આપ્યું છે, કોઈ પણ અધિકારી કે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટરોને એટલી સમય નથી કે આ લોકો માટે કામ કરે. માટે થઈને અમે આ ચૂંટણી લડવાનો પ્રયાસ કરીએ છીએ અને ખૂબ સારો જનસમર્થન મળે છે. અમરાઈવાડીની ખાસ કરીને વાત કરવામાં આવે અમરાઈવાડી વિધાનસભાની, તો કેટલા પ્રકારની તકલીફો છે ને આપ કઈ રીતે જુઓ છો? અમરાઈવાડીની મુખ્ય પ્રાથમિક તકલીફો જ અત્યાર સુધી પૂરી નથી થઈ. જ્યારે બીજા બધા વિધાનસભાઓમાં તલાવ, વન અને વિવિધ પ્રકારની વિકાસ થતું હોય ત્યારે અમરાઈવાડીમાં સ્વચ્છતાની અભાવ છે, પાણીનો અભાવ છે, લાઇટિંગ ગટર સખત ગટર ઉભરાતું હોય છે. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી જ ચૂંટાઈને ધારાસભ્ય જે હતા જૂના એ અમદાવાદ પૂર્વના સાંસદ બન્યા, પરંતુ આ વિસ્તારની દશા અને દિશા બદલી શક્યા નથી. માટે થઈને અહીંના સ્થાનિકોને રોષ છે અને રોષને વોટ તરફ બદલવા અમારો પ્રયાસ છે. બિલકુલ, ભાજપ અને કોંગ્રેસની આપણે વાત કરી, પરંતુ એક પ્રશ્ન એ છે કે અમદાવાદના જે રોડ રસ્તા છે તેને કઈ રીતે જુઓ છો, શું કહેશો? અમદાવાદના રોડ રસ્તા માટે મેં વિજય નેહરા સાહેબ પર અને વિવિધ અધિકારીઓ પર બી ફરિયાદ નોંધાઈ છે, પોલીસ ફરિયાદ, અને લોકોને હાલાકી પડતી હોય છે. આ ભ્રષ્ટાચારનો પોલખોલ થયો છે આ વરસાદમાં, અને જે જનતા બી જાણે છે, લાખો લોકોને આ તકલીફથી, અને એમાં અત્યારે હાલના અમારા જે જાણકારી મુજબ બે લોકોની જીવ જતા રહ્યા છે. તો આ સરકારને ને આ તંત્રને માત્ર ચૂંટણી જ દેખાય છે. ચૂંટણી પછી કોઈ પણ પ્રકારની હાલાકીનું નિરાકરણ નથી થતું, એટલે જનતાને રોડ રસ્તા, ગટર અને પાણીના જે આ પ્રશ્નો 70 વર્ષમાં પૂરા ના થતા હોય તો આ નેતાઓને ચૂંટણી લડવાનો અધિકાર જ નથી. બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથે કરીને આ બધું નજરઅંદાજ કરી રહી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય? હું આપને જણાવવા માંગીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 194 કમ્પ્લેન કરી ચૂક્યો છું અને વારંવાર સર્વે અધિકારીઓને અમે પ્રયાસ કરીએ છીએ કે જાગૃત કરીએ, પરંતુ એમને માત્ર સત્તા માટે, સત્તાથી સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. અને એ લોકો હાથે રહીને જનતાને જ્યારે વોટ માંગવા હોય ત્યારે આ નેતાઓના ભરોસે ચાલે છે, અને જનતા જોડે ભ્રષ્ટાચારનો ખૂબ મોટો ઉદાહરણ સામે આવી ગયો છે. 50 અમરાઈવાડી વિધાનસભા તરફથી આપ લડી રહ્યા છો, જો આપ જીતો તો કયા પ્રકારની જે તકલીફો છે તે દૂર કરશો, જે અહીંની જનતા છે તેના માટે કેટલુંક સારું કરવાની તૈયારી આપના દ્વારા કરવામાં આવી છે? સૌ પ્રથમ આ જે સરકાર અત્યારે હાલ છે એ અમીરોની સરકાર છે. બે ચાર સોસાયટીને બાદ કરતાં આખા અમરાઈવાડી વિધાનસભામાં માત્ર ને માત્ર ગંદકી, લાઇટનો પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન પહેલાં પાયાના મુદ્દા અમે સોલ્વ કરીશું, અને એના પછી લોકો માટે જે અન્યાય થઈ રહ્યો છે એની લડત આપવા પૂરેપૂરી કટિબદ્ધ છીએ અને અમારી આખી ટીમ એ માટે કટિબદ્ધ છે. બિલકુલ, તો આ હતા અર્જુન મિશ્રા, ખાસ કરીને જનસંઘર્ષ વિરાટ પાર્ટી તરફથી જે કહી શકાય કે અમરાઈવાડી વિધાનસભાથી લડી રહ્યા છે, અને ખાસ કરીને જે છે તે અમરાઈવાડીની જે જનતા છે તેને મદદરૂપ થાય તેવું કહી રહ્યા છે. અને આગળ હવે આપણે એ જોવાનું રહ્યું કે કયા પ્રકારની તૈયારીઓ છે જે તેમના દ્વારા કરવામાં આવશે.